उदाहरण 17 पेज 32 पर छे। जीवन निर्वाह खर्चनी वस्तुओना जुदा जुदा समूहना सूचकांक अने तेमना भार विशेनी नीचेनी माहिती परथी कौटुंबिक बजेटनी रीते जीवन निर्वाह खर्चनो सूचकांक गणो। तो जीवन निर्वाह खर्चनो सूचकांक कौटुंबिक बजेटनी रीते, तो अत्यारे हालमां पहेला समूह खोराकी वस्तुओ कापड़ वीजळी बर्तन घरभाड़ू परचूरण आवुं आपणने आपेलुं छे, सूचकांक आप्यो छे। आ सूचकांक ने छे ने आपणे आई कहेवाय, ध्यान राखो सूचकांक एटले आई અને ભાર એટલે શું ડબલ્યુ। તો દાખલામાં સમૂહ પહેલા ઊભું કોલમ બનાવી દેવાનું, સૂચકાંક એટલે આઈ અને ભાર એટલે ડબલ્યુ। તો આ વખત તમારે આ સૂચકાંક આઈ શોધવાનો નથી, આપણે ઉદાહરણ સોલમાં કેવું P1 ના છેદમાં P0 ગુણ્યા 100 તો એવી રીતે શોધ્યું હતું, તો અહીંયા તેવું કઈ છે જ નહીં, બહુ સિમ્પલ અને સરળ આપેલું છે અહીંયા આગળ। તો સૂચકાંક એટલે આઈ અને ભાર એટલે ડબલ્યુ। તો જોઈએ આપણે આગળ કે દાખલામાં કે જે ગણતરી ગણવાની છે તો કેવી રીતે કરવાની છે તે। જો પહેલું સમૂહ લખી રાખવાના, ખોરાકી વસ્તુઓ કાપડ વીજળી બર્તન ઘરભાડું પરચુરણ ને કુલ સૂચકાંક। તો સૂચકાંક આગળ આપણને દાખલામાં આપેલો જ છે, જો 281 177 178 210 242। તો અહીંયા આગળ જે આપ્યું છે ને બેઠો ઉતારો જ કરવાનો છે, તો અહીં બેઠો ઉતારો કરી દેવાનો। પછી દાખલામાં આગળનું કોલમ છે આ ભાર, ભાર એટલે શું ડબલ્યુ। ડબલ્યુ 46 10 7 12 જે આપેલું છે તો એ બધું જ અહીં લખી દેવાનું, 46 10 7 12 25 અને એનું ટોટલ કરવાનું સિગ્મા ડબલ્યુ। આઈ નો ટોટલ ની જરૂર નથી, તો અહીં ડબલ્યુ નું ટોટલ કરવાનું, તો 46 + 10 + 7 + 12 + 25 તો સિગ્મા ડબલ્યુ બરાબર 100। અહીં ડબલ્યુ તો ઉપર છે એટલે લખવાનું, પણ સિગ્મા એટલે સરવાળો, તો આ સિગ્મા નો એટલે કે સરવાળો ડબલ્યુ નો સરવાળો છે એવું કહી શકાય। હવે દાખલાની અંદર આગળ બનાવવાનું છે આઈ ડબલ્યુ, તો આઈ ડબલ્યુ નું કોલમ બનાવવાનું, તો આઈ ડબલ્યુ એટલે શું, તો કે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર। તો આપણે કહો આઈ એટલે 281 281 × 46 તો 12926। પછી આઈ એટલે 177, છતાં કોઈકને એવું લાગતું હોય કે આ તો ટીક કરીએ તો આપણે ટીક પણ કરું છું, જોઈ લેજો કે પહેલા 281 × 46 તો 12926, 177 × 10 1770, 178 × 7 1246, 210 × 12 2520, 242 × 25 6050। આમાં પણ જીટી કરી શકાય અને સિગ્મા આઈડબલ્યુ નો સરવાળો કરવાનો 12, પણ સરવાળો કરવાનો જીટી રીત કરતા હોય તો સરવાળાની કોઈ જરૂર જ નથી। તો શું કરવાનું પહેલા, સૌ પ્રથમ કે 281 × 46 પછી બરાબર નું બટન દબાવશો એટલે 12926 રૂપિયા આવશે, અને 12926 આવ્યા પછી તરત જ કોઈ બીજું બટન દબાવવાની, સીધું જ અહીં લખી દેવાનું 177 પછી × 10 પછી બરાબર નું બટન દબાવવાનું 1770, ફરી પછી ડાયરેક્ટ પાછું 178 × 10 × 7 = 1246, ડાયરેક્ટ આ 210 × 12 = પણ રેડ કે ગ્રીન બટન વચ્ચે દબાવવાનું નહીં, બંધ નહીં કરવાનું, અને 242 × 25 = 6050। જેવું તમે જીટી નું બટન દબાવશો એવો તરત જ તમને આ ટોટલ મળી જશે 24512। તો આપણા દાખલાની અંદર જે પ્રશ્ન પૂછ્યો છે આગળ સૂચકાંક, તો સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ, આ સૂત્ર લખ્યું। તો અહીં આગળ આપણે જોઈએ કે સિગ્મા આઈ ડબલ્યુ, તો અહીં આગળ જુઓ સિગ્મા આઈ ડબલ્યુ કેટલા આપેલા છે, તો કે 24512। તો અહીં આગળ આપણે લખી દેવાનું ઉપર, તો જો 24512 છેદમાં છે સિગ્મા ડબલ્યુ, તો અહીંયા આગળ સિગ્મા ડબલ્યુ અહીં લખવાનું। તો આગળ જોઈએ આપણે કે સિગ્મા ડબલ્યુ કેટલા છે, તો સિગ્મા ડબલ્યુ અહીંયા આગળ બતાવે છે 100, તો સિગ્મા ડબલ્યુ અહીંયા 100 લખી દેવાનું, જો 100 પછી આ બેનો રિલેશન કયો, 24512 / 100 એ કરશો તો 245.12 આવશે આ જવાબ સૂચકાંક। પછી આમાં 18 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના કુલ ખર્ચમાં થયેલ વધારો બરાબર, તો કે આ 245.12 છે ને એમાંથી 100 શું કરી નાખવાના માઇનસ, તો આટલો તમારો વધારો થયો કે 145.12% આટલો વધારો થાય છે। તો આ દાખલામાં કઈ છે નહીં, સૂચકાંક આઈ આપેલો છે, ભાર ડબલ્યુ આપ્યો છે, સીધું આઈ ડબલ્યુ કરી દેવાનું, અને જો તમે આ વધારાનું જે પ્રશ્ન પૂછ્યો હોય એના ના કરશો ને તો બી અડધો માર્ક તમારો કટિંગ થઈ જશે, જે આવતો હશે એમાંથી કટ થઈ જશે। તો ધ્યાન રાખો કે આ નોર્મલ નાની નાની બાબત પણ ધ્યાનમાં રાખવાની, તો સૂચકાંક એટલે આઈ
પછી ભાર એટલે ડબલ્યુ, આપણને તો આઈ ડબલ્યુ નું કોલમ બનાવવાનું, ગુણાકાર કરીને બસ સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ આ સૂત્ર લખી દેવાનું. તો હવે દાખલામાં આવા કેટલા દાખલા છે, તો હવે બધા બહુ દાખલા છે, પણ બધાને એક પ્લીઝ કે તમે દરેક દાખલાની પ્રેક્ટિસ કરજો, નહીં તો શું થશે, તમને આવડી જશે ખરું, પણ પ્રેક્ટિસ નહીં કરશો તો ભૂલી જશો તમે. તો દરેક સ્ટુડન્ટને રિક્વેસ્ટ કે દરેક દાખલો ગણવાનો જ છે. તો હોમવર્કમાં બુકમાં પેજ 29 પર 1.3 નો પહેલો, 38 નંબરના પેજ પર 1.4 નો ચોથો, 51 ડી નો 12મો અને 53 પેજ પર ઈ નો 5મો. આ ચોપડીના છે, આ પ્રેક્ટિસ વર્કના નંબર લખેલા જ છે. તો આ પ્રમાણે દરેક સ્ટુડન્ટે દાખલા ગણવાના છે અને ફરજિયાત જ ગણવાના છે. તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ આ દાખલો આવડી જ ગયો હશે, ના આવડ્યો હોય તો મને જે નંબર ના ખ્યાલ આવતો હોય કેજો, તેનો પણ વિડીયો હું તમને મોકલી આપીશ. તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફ.